લોકડાઉન ના પગલે ખાવડા વિસ્તારના માલધારીઓની થઈ છે કફોડી હાલત। કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના કારણે કઠિન સમય પસાર થઈ રહ્યો છે ત્યારે ખાવડા વિસ્તારમાં માલધારીઓની હાલત ખૂબ જ ગંભીર થવા જઈ રહી હતી। પશ્ચિમના માલધારીઓનો મુખ્ય વ્યવસાય દૂધમાં બનતો માવો જે લોકડાઉનના કારણે અચાનક પડી ભાંગ્યો હતો। રોજનો આશરે 2 ટન જેટલું માવાનું નિકાલ અશક્ય બન્યો। આ માલધારીઓમાં ખાસ કરીને ગૌપાળકોની કમર તૂટી ગઈ હતી। એ સમયે વિવિધ ગામોમાંથી દૂધના નિકાલ માટેની માંગ સરકાર સુધી પહોંચી હતી। સરકારની રજૂઆતને ધ્યાને લઈ સરહદ ડેરી માલધારીઓના વહારે આવી તેમનું દૂધ સ્વીકાર્યું હતું। વધુમાં તુગા દૂધ મંડળીના પ્રમુખ કરીમ સમાએ જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારના માલધારીઓની હાલત અને તેમની માયુસી અમે એ નજરે જોઈ હતી। સરહદ ડેરીના ચેરમેન વલમજી આર હુંબલ સાહેબ દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ સરહદ ડેરીના કર્મચારીઓ દ્વારા માલધારીઓનો રૂબરૂ સર્વે કરી તેમનું દૂધ સ્વીકારવામાં આવ્યું। ખોડભૂસા ભાવ વધુ તેમજ અછતના કારણે પશુ માટે સરહદ દાણની વ્યવસ્થા કરવામાં આવી અને દૂધ ભરાવતા ગ્રાહકોની બોનસ વિતરણની પણ જાહેરાત કરવામાં આવી। વિસ્તારમાં દૂધના સંચાલનમાં લોકડાઉનની પરિસ્થિતિમાં પણ પોતાના ઘર બહાર છોડીને સરહદ ડેરીના કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે તે પણ વખાણવા લાયક છે। માટે કટોકટી સમયમાં સરહદ ડેરી તેમજ સરકારનો માલધારીઓ વતી આભાર માન્યો હતો।